હાલ
સ્ટાન્ડર્ડ માઉસ, ઓપ્ટિકલ માઉસ અને વાયરલેસ માઉસ. તો આ પ્રકારના ત્રણ માઉસ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. પછી માઉસ વડે નીચે મુજબની ક્રિયાઓ કરી શકાય છે. પ્રથમ છે ક્લિક, તો કે માઉસના ડાબી બાજુના બટનને એક વખત દબાવીને છોડી દેવાની ક્રિયાને ક્લિક કહે છે. બરોબર, તો આ પ્રશ્ન પૂછે ક્લિક કોને કહેવાય, તો કે માઉસના ડાબી બાજુના બટનને એક વખત દબાવીને છોડી દેવામાં આવે તો તેને શું કહેવાય, ક્લિક કહેવાય. પછી આવે છે રાઈટ ક્લિક, તો કે માઉસના જમણી બાજુના બટનને એક વખત દબાવીને છોડી દેવાની ક્રિયાને રાઈટ ક્લિક કહેવાય. જેમ ગમે તે બટન દબાવો અને છોડી દો તો ક્લિક કહેવાય, એમ જમણી બાજુનું બટન દબાવીને છોડી દો તો તેને શું કહેવાય, રાઈટ ક્લિક કહેવાય. બરોબર, ત્યારબાદ ડબલ ક્લિક, તો કે માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની ક્રિયાને ડબલ ક્લિક કરે. ડબલ ક્લિક ક્યારે થાય, તો કે માઉસના કોઈપણ બટનને ડબલ વખત ક્લિક કરીને છોડી દેવામાં આવે તો તેને ડબલ ક્લિક કહેવાય. ડ્રેગિંગ, ડ્રેગિંગ કોને કહેવાય, તો માઉસના બટનને દબાવીને છોડ્યા વિના ખસેડવાની ક્રિયાને ડ્રેગિંગ કહે. તો કે માઉસના બટનને દબાવીને, સોરી, હા, માઉસને બટનને દબાવીને છોડ્યા વિના ખસેડવાની પ્રક્રિયાને શું કહેવાય, ડ્રેગિંગ કહેવાય. ત્યારબાદ સ્ક્રોલ, તો સ્ક્રોલ કોને કહેવાય, તો માઉસની વચ્ચેના સ્ક્રોલ બટન એટલે કે ગરગડી, જેમને ઉપર નીચે જોવા માટે કરીએ તેમને શું કહેવાય, આપણે સ્ક્રોલ કરીએ. બરોબર, આ થયું માઉસ. હવે આપણે જોઈશું સ્કેનર, તો સ્કેનર કોને કહેવાય, તો કે કાગળ ઉપર રહેલા લખાણ કે ચિત્ર પ્રકારની માહિતીને સીધી જ કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ કાગળમાં રહેલી માહિતીને સીધી કમ્પ્યુટરની અંદર દાખલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે સ્કેનર. સ્કેનર વડે દસ્તાવેજને ઇલેક્ટ્રોનિક કે ઇમેજ સ્વરૂપમાં ફેરવી શકાય છે. તો સ્કેનર દ્વારા શું થાય છે, તો કે કોઈ કાગળ અથવા કોઈ પત્ર અથવા કોઈ ડોક્યુમેન્ટ આને સીધે સીધું ઇલેક્ટ્રોનિક્સ વડે ઇમેજ કે કોઈને સીધે સીધું તમે ઇમેજમાં ફેરવી શકો છો. હાલ બજારમાં બે પ્રકારના સ્કેનર જોવા મળે છે. તો ક્યાં ક્યાં સ્કેનર જોવા મળે છે, ફ્લેટ બેડ સ્કેનર. હવે ફ્લેટ બેડ સ્કેનર કોને કહેવાય, તો કે ફ્લેટ બેડ સ્કેનર એ ઝેરોક્સ મશીન પ્રકારની રચના ધરાવે છે. તેમાં સ્કેનરનું ઢાંકણ ખોલતા તેમાં કાચની તકતી જોવા મળે છે. આપણે ઘણી વખત ઝેરોક્સ વાળાની મશીને જઈએ છીએ ઝેરોક્સ કરાવવા, ત્યારે આપણે આ પ્રકારના સ્કેનર જોઈએ છીએ. કાગળ પર રહેલી માહિતી કે ચિત્રને કાચની તકતી પર મૂકીને સ્કેન કરવામાં આવે છે. તો કે આપણે જે વસ્તુ કાગળને સ્કેન કરવું છે તેને તે તકતી ઉપર મૂકીને તેને સ્કેન કરવામાં આવે છે. પબ્લિશિંગ ક્ષેત્રમાં ફ્લેટ બેડ સ્કેનરનો સૌથી વધુ ઉપયોગ થયો છે. તો પબ્લિશિંગ ક્ષેત્રમાં આપણે જે આગળ જોડેલા હતા કમ્પ્યુટરના મહત્વના પાર્ટ આવતો આપણે, ત્યારે જે પબ્લિશિંગના ક્ષેત્રમાં આ સ્કેનરનો ખૂબ મહત્વનો ઉપયોગ થયો છે. ત્યારબાદ આવે છે હેન્ડ હેલ્ડ સ્કેનર. કયું, હેન્ડ હેલ્ડ સ્કેનર. હેન્ડ હેલ્ડ સ્કેનર એ હાથની હથેળીમાં સમાઈ જાય તે પ્રકારનું નાનકડું સાધન છે. તે પ્લાસ્ટિકનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે, પ્લાસ્ટિકનું બનેલું. તે વસ્તુ પર રહેલી ચોક્કસ પ્રકારની માહિતીને કમ્પ્યુટરમાં દાખલ કરે છે. તો કે કોઈ વસ્તુ પર રહેલી ચોક્કસ પ્રકારની જે માહિતી હોય તેને તે કમ્પ્યુટરમાં દાખલ કરે છે. મોલમાં વિવિધ વસ્તુઓના બિલ બનાવવા માટે હેન્ડહેલ્ડ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધાને ખબર છે કે આપણે મોલમાં જઈએ છીએ ત્યારે વસ્તુમાં સ્કેન કરવા માટે, બિલ બનાવવા માટે જે વસ્તુમાં સ્કેન કરવામાં આવે તેને હેન્ડહેલ્ડ સ્કેનર કહે છે. જો અહીંયા આપણે ચિત્ર આપેલા છે, અહીંયા જે સ્કેનર છે તે કયું છે, ફ્લેટ બેડ સ્કેનર, અને આ કયું છે, હેન્ડહેલ્ડ સ્કેનર. બરોબર, તો આજે આપણે ઇનપુટ ડિવાઇસની અંદર માઉસ અને સ્કેનર જોયેલું. હવે પછી આગળના વિડીયોમાં આપણે જોઈસ્ટિક, માઇક્રોફોન, લાઇટ પેન અને વેબ કેમેરા આના વિશે આપણે આ ઇનપુટ ડિવાઇસો વિશે આપણે માહિતી મેળવશું. બરોબર.
ચાલો સૌ વિદ્યાર્થી મિત્રોને એક